સુરતમાં શરદ પૂનમના દિવસે ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં શેરીઓમાં ગરબા રમાયા હતા. તો મોટાપરાછા ખાતે આવેલ મુરલીધર હાઇટ્સના રહેવાસીઓએ ગરબા સાથે બેનર લગાડી અનોખી રીતે વિરોધ કરી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. સુરતમાં નવરાત્રી પછી રાત્રિ એટલે કે શરદ પૂનમ, શરદ પૂનમની રાત્રે પણ શેરીઓમાં ગરબાના આયોજનો થાય છે. મંદિરના પરિસરમાં અને શેરીઓમાં ખેલૈયાઓ ચાંદનીની અજવાળામાં મન ભરીને ગરબાની રમઝાટ બોલાવે છે, ત્યારે સુરત શહેરના મોટાવરાછા સ્થિત મુરલીધર હાઇટ્સના રહેવાસીઓએ અનોખો વિરોધ સાથે શરદ પૂનમના ગરબાનું આયોજન કર્યું હતું. સોસાયટીવાસીઓએ જણાવ્યું હતું કે મોટાવરાછા વિસ્તારનો સુરત મહાનગરપાલિકામાં સમાવેશ થઈ ગયો છે, તેમ છતાં પણ અહીંના રહીશોને કોઈપણ પ્રકારની સુવિધા મળતી નથી. આ વિસ્તારમાં લગભગ 30 લાખ જેટલા સૌરાષ્ટ્રવાસીઓ વસવાટ કરે છે, તો આ વિસ્તારમાં એક પણ કોલેજ, ગવર્મેન્ટ ઓફિસ, આરટીઓ ઓફિસ ન હોવાથી અહીંના રહેવાસીઓને 15-20 કિલોમીટર દૂર જવું પડે છે. જેથી અહીંના રહીશોની માંગ છે કે આ વિસ્તારમાં એક ગવર્મેન્ટ ઓફિસ, કોલેજ બનાવવામાં આવે તો અહીંના રહીશોને દૂર દૂર સુધી જવું ના પડે. તેમજ કાઠિયાવાડ વિસ્તાર ક્યારે કોલેજ સહિતની સુવિધા મળશે, તેમ બેનરો સાથે શરદ પૂનમના ગરબે રમ્યા હતા. માગણીમાં એક જ વસ્તુ છે કે આજે અમારે કોઈ પણ વસ્તુમાં જવું હોય, આરટીઓ લઈએ, કોઈ પણ ગવર્મેન્ટ કામ લઈએ, તો અહીંથી સિટીમાં જવું પડે અને અહીંથી ઓછામાં ઓછા 20-25 કિલોમીટર થાય. દાખલા તરીકે આરટીઓ ટેસ્ટ ડ્રાઈવ દેવા જાવી છે તો અહીંથી ઓછામાં ઓછા 20 કિલોમીટર થાય છે. કોઈ પણ જાતની સુવિધા મોટા વરાછા વિસ્તારમાં અથવા નાના વરાછા વિસ્તારમાં છે નહીં ક્યાંય પણ. શું માગણી છે તમારી અત્યારે? અમારી માગણી એક જ છે કે અમને અહીંયા કોલેજો આપો, આરટીઓ માટેની કોઈ સુવિધા આપો, કોઈ ગવર્મેન્ટ બિલ્ડિંગ એવું આપો કે અમારે અહીંયા 5-7 કિલોમીટરમાં અમારા કામ સંપૂર્ણ પૂરા થઈ શકે. નીતિન ઘેલાણી નામ છે. કયો વિસ્તાર છે અને આજે બેનર લગાડે શું તમે શું કહેવા માગો છો? બેનરને જે લગાવ્યા છે એ બેનરનો એક જ મુદ્દો છે કે આટલા વર્ષોથી સુરત મહાનગરપાલિકા આપણું બન્યું છે, પાટીદાર સૌરાષ્ટ્રમાંથી અને ગુજરાતમાંથી 30 લાખથી વધારે પાટીદારો અહીંયા વસે છે. આજે તમે જુઓ તો અમારી કથળી હાલત છે. અહીંયા આજે મોટા વિસ્તાર, મોટા વરાછા વિસ્તારમાં અમે રહીએ છીએ. આજે હોસ્પિટલ એટલે આરોગ્યને લઈને કોઈ સુવિધાઓ નથી, આજે શિક્ષણને લઈને કોઈ કોલેજ નથી. અત્યારે અમારા દીકરા દીકરીઓને મોંઘું શિક્ષણ અને આ મોંઘવારીની અંદર એટલો બધો માર પડી રહ્યો છે. કોરોના જેવી મહામારી એક વર્ષ પહેલાં આપણી ગઈ છે, આપને ખબર છે. સૌરાષ્ટ્રમાંથી મોટા સમાજમાંથી પટેલ સમાજના લોકો અહીંયા વસતા, ખેતી વેચીને ગામડામાંથી નીકળીને મા બાપને મૂકીને અહીંયા રોજીરોટી કમાવા માટે 500-700 કિલોમીટર રહેતા હોય, ત્યારે અહીંયા એમના દીકરા દીકરીઓને ભણાવવા માટે અને આરોગ્ય માટે અહીંયા કોઈ સુવિધા નથી. એનો મોટો અમને બહુ મોટી કમનસીબી છે અને અમને એનો મોટું બહુ દુઃખ છે. નવરાત્રિમાં મુંગવારીના પૂણામાં અનોખો વિરોધ કરાયા બાદ શરદ પૂનમે બેનરો મારી કરાયેલા અનોખા વિરોધને લઈ ખરેખર લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા.